गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो वाला विद्यार्थी मित्रों। दोस्तों, तरंगो ना बहुज सरस दाखला सर, तरंगो चैप्टर पढ़ी गया, एमा तरंगनी झड़पना सूत्रो आयला, तो जो ये एना ऊपर थी शू कहे छे आपने, एक सरस दाखलो छे के जेमा दळ लंबाई अने तणाव बळ आपेलु छे। दोस्तों, दळ लंबाई अने तणाव बळ एनो मतलब के मारे वेगनु तणाव बळ वाळु सूत्र जोईए। सूत्र याद करो, v इज इक्वल टू अंडर रूट t बाय म्यू। दोस्तों फरी बार, v इज इक्वल टू अंडर रूट t बाय म्यू। t એટલે તણાવ બળ, પણ म्यू એટલે શું? તો म्यू એટલે m बाय l, એકમ લંબાઈ દીઠ દળ। દળ આપણી પાસે અવેલેબલ છે 5 ગુણ્યા 10 ની માઇનસ 3, લંબાઈ અવેલેબલ છે 0.72। दोस्तों बनने की कीमत मुकी गई है, એટલે म्यू આપણને મળી જશે। આનો ભાગાકાર આપણે રફલી કરીશું તો 6.4 ગુણ્યા 10 ની માઇનસ 3 કિલોગ્રામ પ્રતિ મીટર। દોસ્તો, જેવું આપણને આ म्यू મળી જાય, એકમ લંબાઈ દીઠ દળ એનો બ્રેકેટ બનાવી દઈશ। હવે હું સીધી વાત કરીશ વેગ ઉપર। ચલો હવે વેગના સૂત્રમાં કિંમત મૂકું। t ની વેલ્યુ સર ખબર છે? હા, 60। આ તમે લઈને આયા 6.4 ગુણ્યા 10 ની માઇનસ 3, માઇનસ 3 છે ઉપર જશે એટલે પ્લસ 3, અહીં 6.4 બી આવતું હશે અથવા 9 પણ આવતું હશે। દોસ્તો એક્ઝેક્ટ તમે ગણતરી કરશો એટલે ખબર પડી જશે, માઇનસ 3 ઉપર જાય એમ તમે કિંમત મૂકશો તો વેગની વેલ્યુ 93 સમથિંગ આઈને ઊભી રહેશે। બોલો, દાખલામાં કોઈ સ્ટેપ હાર્ડ નહીં, આપણે બસ ખાલી કિંમતો મૂકીને જવાબ લાવ્યા, બહુ સરસ તો થઈ જાય આના જેવું। હું તમને એક ટ્રાય કરવા આપું, તો ધારી લો આ સેમ સ્ટાઇલ, લંબાઈ તમને આપી દઉં 1 મીટર, દળ 2.5 મિલીગ્રામ, તણાવ બળ 100 ન્યૂટન, તો વેગ તમારે શોધવાનો આવશે। દોસ્તો બસ ખાલી મેં ડેટા તમને આપ્યો છે, સેમ સ્ટાઇલ આ જ રીતે ગણવાનો જવાબ લો। હવે બીજી વાત સર, વાયુમાં એસટીપી શબ્દ આવે એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, ત્યારે દબાણ કેટલું હોય? 1.01 × 10 ની 5 પાસ્કલ। તમને યાદ છે કે સર આવું જ્યારે બી કે ત્યારે એસટીપી નો મતલબ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, તો ત્યારે તાપમાન તમારું 25-27°C, પણ મારે અહીં કદમાં જોવું પડશે 22.4 લિટર, એટલે 10 ની માઇનસ 3 મીટર ક્યુબ। પ્રશ્ન થાય કે તમે આમાં કેમ ગયા? કારણ કે દોસ્તો દળ આપેલું છે, દળ આપ્યું છે તો બોલો દળ ઉપરથી મને પહેલા ઘનતા મળી જાય। હા સર, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, દળ તમને આપ્યું છે 29 × 10 ની માઇનસ 3, આ કદ 22.4 × 10 ની માઇનસ 3। દોસ્તો આનો ભાગાકાર કરશો એટલે 1.29 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, કારણ કે માઇનસ 3 માઇનસ 3 તો ઉડી જવાના, મારી પાસે ઘનતા આવી ગઈ। હવે ઘનતા અને વેગને સાંકળતું સૂત્ર, હા, v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ p બાય રૂટ। યાદ કરો, આ તમે સમતાપી પ્રક્રિયા માટે ન્યૂટનનું સૂત્ર ભણી ગયા। હા સર, હવે પ્રેશર ની વેલ્યુ કેટલી હતી? તો કે 1.01 × 10 ની 5। ઘનતા કેટલી લઈને આયા? 1.29। દોસ્તો બંનેની કિંમત મૂકી દો એટલે તમને સરસ મજાનો વેગ મળશે 280 ની આસપાસ। મોટા ભાગના લોકો કે દાખલો પતી ગયો, હા પતી ગયો, પણ શીખવા જેવું બેટા કે આની પ્રાયોગિક મૂલ્ય તમને યાદ હશે લાપ્લાસનો સુધારો 331 ની આસપાસ આવે, એટલે તમારો જવાબ મૂળ જવાબ કરતા 15% ઓછો આવ્યો। એટલે ખબર પડી કે વાતાવરણમાં જે કઈ પ્રક્રિયા થાય એ સમતાપી પ્રક્રિયા નથી, સમોષ્મી પ્રક્રિયા છે। તો આ આપણે પ્રાયોગિક એટલે કે સૈદ્ધાંતિક બંનેની કમ્પેરિઝન કરીને જવાબ લાવ્યા। હજી પ્રેક્ટિસ કરવી છે સ્વાધ્યાયનો પહેલો દાખલો, દળ લંબાઈ આવું જ્યારે બી દેખાય એટલે પહેલું મારું કામ મ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એલ। ચલો એમ તૈયાર, કેટલું આપેલું? 2.1 લંબાઈ
20 दोस्तों आनी ऊपर थी पहला म्यू मड़ी जैसे 0.125 किलोग्राम प्रति मीटर हवे तैयार थी जाओ वेगनी अंदर कीमत मुकी दी चलो वेगनु सूत्र दोस्तों v इज इक्वल टू अंडर रूट टी बाय म्यू अंडर रूट टी कितना आपेला छे आपने 200 म्यू 0.125 दोस्तों जल्दी फास्ट तुम्हारी स्पीड और एना ऊपर थी आपने जल्दी जितलू सके था इतलू फास्ट कैलकुलेशन करो वेग तुमने मर से 40 मीटर प्रति सेकंड दाखलो पति जवो જોઈએ પણ તમને લંબાઈ આપી અને સમય શોધવાનો કીધું તો વેગ એટલે v વેગનું સાદું સૂત્ર હતું અંતર ભાગ્યા સમય અંતર અંતર એટલે લંબાઈ લંબાઈ એટલે l સમય એટલે t दोस्तों v is equal to l upon t चलो आनी ऊपर थी t ना करता बनाओ तो बोलो l upon v लिखा है l लंबाई लंबाई कितनी आपी छे दोस्तों 20 वेग कितलो आयो 40 बनने नो भागाकार कर सो 20 भाग्या 40 એટલે 0.5 सेकंड बोलो सरस मजानो दाखलो जेनी अंदर तुम्हारे બે વેગના બે સૂત્રો કમ્પેર કરવા પડે તમે ધ્યાનથી જુઓ બેટા તમારે આની અંદર વેગના બે સૂત્રો કમ્પેર કરવા પડે બોલો આટલું તમારા મગજમાં ક્લિયર હજી આની અંદર આગળ જઈએ અને એક પ્રાયોગિક દાખલો સમજ એની માટે હું આકૃતિ દોરું છું 300 મીટર ઊંચાઈ ધેટ મીન્સ આની હાઈટ તમને આપેલી છે દોસ્તો 300 મીટર ત્યાંથી હું એક પથ્થરને મુક્ત પતન કરાવું છું પથ્થરને ફેંકી દો નીચે પાણી છે દોસ્તો મુક્ત પતન શબ્દ આવે એટલે d બરાબર v0t + 1/2 at² સૂત્ર આવી ગયું યાદ હશે આગળના ચેપ્ટર પ્રારંભિક વેગ 0 તો d = 1/2 સર a ની જગ્યાએ નીચે આવે છે તો gt² લખવું પડશે એટલે gt² તૈયાર થઈ જાઓ આની ઉપરથી હું t² લખવા જઉં તો 2d upon g that implies t બરાબર અંડર રૂટ 2d by g અંડર રૂટ 2 દોસ્તો d એટલે 300 આપેલા 300 અને g ની વેલ્યુ લઈ લઈએ 9.8 600 ભાગ્યા 9.8 તમે આની કિંમત મૂકશો એટલે t બરાબર 7.82 સેકન્ડ આવશે આને હું પહેલી ઝડપ લઉં દોસ્તો પહેલી ઝડપ એટલે પથ્થર અહીંથી પાણી સુધી અથડાયો તે યસ સર t1 સુધી ક્લિયર હવે જો શું પૂછું છું અવાજ ટોચ ઉપર જાય એનો મતલબ અહીં કોઈ વ્યક્તિ ઊભો છે એને અવાજ સંભળાય તો સર અહીં પાછી મારે સમય શોધવો પડે આ તમારો t1 છે તો તમારે t2 શોધવો પડશે તો હવે t2 માટે સાદું સૂત્ર વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો દોસ્તો આની ઉપરથી સમય બરાબર અંતર ભાગ્યા વેગ સમય સમયને હું t2 લખી દઉં અંતર એટલે d વેગ એટલે v2 દોસ્તો અંતર કેટલું છે 300 હા 300 હવે અહીંયા વેગ કેટલો લેવાય દોસ્તો ધ્વનિની વાત કરી છે કારણ કે અવાજ આવશે તો ધ્વનિનો વેગ કેટલો 340 તો આની પરથી t2 મળી જશે 0.88 સેકન્ડ બહુ સાદી સમજો આ પહેલો t1 આ t2 તમારે શોધવું શું છે કુલ સમય જો તમારે કુલ સમય શોધવો હોય તો બંનેનો સરવાળો કરો તો ટોટલ સમય t બરાબર t1 + t2 એટલે 7.82 વત્તા 0.88 તમારો જવાબ કેલ્ક્યુલેશન કરશો એટલે 8.7 ની આસપાસ આવી જશે આ તમને કુલ સમય મળ્યો જ્યારે તમે ધાબા ઉપર ઊભા હો પથ્થર પડે અને તમને અવાજ સંભળાય મજા પડી કે સર કેટલા સરસ સરસ દાખલા પરફેક્ટલી સોલ્વ કરે સાથે એક પ્રેક્ટિસ વાળો દાખલો છે અગેઇન m અને l આપેલે મ્યુ શોધી કાઢો m / l m 2.1 લંબાઈ 12 દોસ્તો તમને આની પરથી મ્યુ મળી જશે મ્યુ ની વેલ્યુ 0.175 કિલોગ્રામ પ્રતિ મીટર તણાવ બળ શોધવાનું ચલો તો વેગનું સૂત્ર શું હતું
तो वेग v बराबर अंडर रूट t बाय म्यू। दोस्तों आना ऊपर थी स्क्वायर करो तो v स्क्वायर बराबर t बाय म्यू। तमारे t शोधवू छे तो म्यू v स्क्वायर। म्यू तमे लईने आया छो 0.75, वेग v 343, 343 નો સ્ક્વેર। દોસ્તો ફાસ્ટ કેલ્ક્યુલેશન કરી દીએ ને આનો જવાબ અંદાજી 2.06 ગુણ્યા 10^4 ન્યૂટન। જો તમારી સામે બેટા કેટલાક દાખલા ઉદાહરણના અને આ ત્રણ દાખલા સ્વાધ્યાયના, સરસ દાખલા, ઈઝી છે, ધ્યાનથી જોઈ લો અને પક્કા કરી લો।